નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે સત્તર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં મિત્રો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબનું જે બટન છે તેની ઉપર ટચ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન દેખાય છે તેમાં ઓલ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ સત્તર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હરિયાણા સ્પોર્ટ યુનિવર્સિટી સોનીપતના પ્રથમ ચાન્સલર કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે કપિલ દેવને હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન બે હાલમાં જ કેન્દ્ર સરકારે દેશમાં કેટલા આયુષ સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો સ્થાપિત કરવાની જાહેરાત કરી તે જાહેરાત કરવામાં આવી છે બાર હજાર પાંચસો કેન્દ્રો સ્થાપિત કરવા માટેની બાર હજાર પાંચસો સ્વાસ્થ્ય કેન્દ્રોમાંથી ચાર હજાર કેન્દ્રો બે હજાર ઓગણીસમાં માં સ્થાપિત થઈ ગયા છે આ જાહેરાત કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યશો નાયકે કરી હતી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યમાં જનસૂચના પોર્ટલ બે હજાર ઓગણીસ લોન્ચ કરવામાં આવ્યું તો તે રાજ્ય છે રાજસ્થાન રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસ્સો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ વર્લ્ડ બેંકે સમગ્ર ભારતમાં ફૂડ પાર્કોના નિર્માણ માટે કેટલા કરોડ રૂપિયાને મંજૂરી આપી તો તે આપી છે ત્રણ હજાર કરોડ રૂપિયાની પંદરમાં ઇન્ડો યુએસ ઇકોનોમિસ્ટ સમિટનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પાંચ હાલમાં જ ન્યાયાધીશ મીનાક્ષી મદન રાયને કયા રાજ્યની હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા તો તેમને નિયુક્ત કરવામાં આવે છે સિક્કિમ હાઈકોર્ટમાં સિક્કિમ રાજધાની ગંગટોક મુખ્યમંત્રી પ્રેમસિંહ તમામ તમાંગ રાજ્યપાલ ગંગા પ્રસાદ વિધાનસભાની બેઠકો બત્રીસ લોકસભાની અને રાજ્યસભાની બેઠકો એક એક છે અને સ્થાપના વર્ષ છે સોળ મે ઓગણીસો પંચોતેર પ્રશ્ન છ હાલમાં જ કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી દાળ પોષિત યોજના શરૂ કરી તો તે રાજ્ય સરકાર છે ઉત્તરાખંડ ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ બેબી રાણી મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન સાત હાલમાં જ કયો દેશ ગ્લોબલ એન્ટી માઇક્રોબિયલ રેસિસ્ટન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હબનો સભ્ય બન્યો તો તે દેશ છે ભારત કે જે આનો સભ્ય બન્યો છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચલણ છે રૂપિયો પ્રશ્ન આઠ એશિયા કપ બે હજાર ઓગણીસ અંડર નાઇન્ટીન ટુર્નામેન્ટ કોણે જીતી તો તે જીતી છે ભારત ભારતે આ ટુર્નામેન્ટ સાત વખત જીતી છે અને એક વખત પાકિસ્તાન સાથે સંયુક્ત રીતે વિજેતા રહ્યા છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચલણ છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ ટાઈગર શ્રોફને કઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા તમને નિયુક્ત કરવામાં આવે છે આ શિક્ષણ કંપની છે જેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કંપનીએ ટાઈગર નિયુક્ત કર્યા છે પ્રશ્ન દસ હાલમાં જ કોને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા તે નિયુક્ત કરવામાં આવ્યા છે એન્ડ્રો સ્ટ્રોસને પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા મંત્રાલયે સીઆઈઆઈ સાથે સમજૂતી કરી તો તે મંત્રાલય છે રેલવે મંત્રાલય કે જેણે સીઆઈઆઈ સાથે સમજૂતી કરી છે કેન્દ્રીય રેલવે મંત્રી છે પિયુષ ગોયલ સી આઈઆઈનું પૂરું નામ છે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી સ્થાપના અઢારસો પંચાણુંમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ચેરમેન છે વિક્રમ કિર્લોકર પ્રશ્ન બાર હાલમાં જ એચઆરડી મંત્રાલયે બે હજાર અઢાર માટે સીબીએસઈ શિક્ષક પુરસ્કારથી કેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા તો તે શિક્ષકોને સન્માનિત કરીએ છે ચોત્રીસ સીબીએસઈ નું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સ્થાપના ઓગણીસો બાસઠમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને હાલમાં ચેરપર્સન છે અનિતા કરવાલ પ્રશ્ન તેર હાલમાં જ કઈ બેન્કે એલઆઈસી સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી તો તે છે આઈડીબીઆઈ બેંક બેન્ક કે જેણે એલઆઈસી સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે આઈડીબીઆઈનું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના 1964 ચોસઠમાં મુખ્ય મથક મુંબઈમાં છે એમડી અને સી છે રાકેશ શર્મા પ્રશ્ન ચૌદ આરબીઆઈએ એક ઓક્ટોબરથી બધી જ બેંકોને નવા ફ્લોટિંગ રેટ લોનને કોની સાથે જોડવાનું અનિવાર્ય કર્યું છે તો તે જોડવાનું અનિવાર્ય કર્યું છે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ સાથે આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં અને ગવર્નર છે હાલમાં શક્તિકાંત દાસ પ્રશ્ન પંદર હાલમાં જ ફિટ ઇન્ડિયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યો તો તે નિયુક્ત કરવામાં આવે છે શિલ્પા અગ્રવાલ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સપ્તાહ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ